हिम्मत राखी रडिया वगर खास सांभळवा विनंती दरेकना हृदयने स्पर्शी जाय तेवा शब्दो जीवन संगीनी अर्धांगिनी धर्मपत्नीनी विदाय। पत्नी छे तो दुनियामां बधुं ज छे। आजे तमे जे राजानी जेम अने दुनियामां मस्तक ऊंचू राखीने जीवो छो ने ते तमारी पत्नीने आभारी छे। तमारी सगवड अगवड तमारो वगर कारणनो गुस्सो सांभळे छे। तमारा सुखे सुखी अने तमारा दुखे दुखी थाय छे। तमे रविवारे मोडे सुधी पथारीमां पड्या रहेला हो पण तेनो कोई रविवार के तेहवार होतो ज नथी। चा लावने पाणी लावने जमवानुं लाव आ तो आवुं छे अने पेलुं तो तेवुं छे। तारामां अक्कल क्यारे आवशे आवो खोटो खोटो वट मारो छो। एनामां अक्कल छे अने ए छे तो तमे टकेला छो। नहीं तो दुनियामां तमारो कोई भाव नहीं पूछशे। जरा आ स्थितिनी कल्पना करी जुओ। एक दिवस पत्नीनी अचानक रातना समये मृत्यु पामे छे। घरमां रोककळ थाय छे। पत्नीना अंतिम दर्शन चाली रह्या हता। ते समये एनो आत्मा जता जता ते पोताना पतिने जे काय कहे छे तेनुं आ वर्णन छे। चालो हूँ जाऊँ छू, हवे फरी ए कदीए मळाशे नहीं। लखेला लेख विधिए टाळ्या तो टळाशे नहीं। चालो हूँ जाऊँ छू। चोरीना चार फेरा जेदी आपणे साथे फरेला। जीवीशू ने मरीशू संग एवा कोल दीधेला। अचानक जाऊँ पड़शे एकला मुझने खबर नहीं। चालो हूँ जाऊँ छू। मुकीने देह मारो आंगणामां हवे हूँ जाऊँ छू। घणुं दुख थाय छे मने પણ હું થઈ મજબૂર હવે હું જાઉં છું। નથી મન માનતું જતા સતા મારું કઈ ચાલશે નહીં। ચાલો હું જાઉં છું। અતિ કલ્પના કરે છે જોને દીકરાની વહુ। નથી જોયું જવાતું છતાં ના દઈ શક્તિ દિલાસો હું અને રડે છે દીકરાનો દીકરો કહે છે બા બા એને તો શાંત પાડી જરાયે ધ્યાનથી નથી રાખતા। હા અને તમે મજબૂત રહેજો ઢીલા ના પડશો જરાય। ચાલો હું જાઉં છું। જો હમણાં સાસરેથી દીકરી આવશે જ્યારે જોઈને દેહ મારો ભારે રુદન કરશે ત્યારે સંભાળી એને શાંત પાડજો અને જરાય તમે પણ રોતા નહીં। ચાલો હું જાઉં છું। જેનું નામ તેનો નાશ નિયતિએ નક્કી કર્યું છે। જગતમાં જે કોઈ આવ્યું છે તે અહીંથી સિધાવ્યું છે। ધીરે ધીરે ભૂલી જજો મને બહુ યાદ કરતા નહીં અને ફરી આ જીવનમાં ઓતપ્રોત થઈ રહેજો। હવે મારા વિના જ જિંદગી જીવવાની છે એની આદત ઝડપથી પાડી દેજો। ચાલો હું જાઉં છું। નથી મારું કહ્યું માન્યું તમે કદીએ આ જીવનમાં છોડી સ્વભાવ જિદ્દી તમે હવે નમ્ર બનો વર્તનમાં। મૂકીને એકલા જાતા મને ચિંતા ઘણી થતી પણ શું કરું મજબૂર છું। ચાલો હું જાઉં છું। તમોને બીપી ને હૃદયની મોટી બીમારી ન ખાતા ગળપણ જરા ભૂલતી નહીતર તકલીફ થશે ભારી। સવારે ઉઠીને જોજો દવા લેવાનું ભૂલતા નહીં। ચા મોડી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહીં। હવે હું નથી એ સમજીને જીવજો। ચાલો હું જાઉં છું। કરે દીકરોને વહુ છણકો તો જોજો બોલતા ના કાંઈ ચૂપચાપ બધું સાંભળી લેજો જરાય ગુસ્સો કરતા નહીં। સદા હસતા તમે રહેજો જરાય ઉદાસ થાશો નહીં। ચાલો હું જાઉં છું। દીકરાના દીકરાને લઈને તેની સંગાથી રમજો। તમારા મિત્રોની સાથે બેસીને સંગતમાં સમય વ્યતીત કરજો। હવે થોડા ધાર્મિક બનીને જીવજો જેથી હું જીવનમાં સંયમ પાડી શકાય। આવું હું યાદ તો બહુ ચૂપચાપ રડી લેજો પણ મનથી જરાય ઢીલા પડશો નહીં। ચાલો હું જાઉં છું। મારો રૂમાલ ક્યાં છે મારી ચાવી ક્યાં છે એવી બૂમ હવે પાડશો નહીં। બધું જ વ્યવસ્થિત મૂકવાની અને યાદ રાખવાની ટેવ પાડજો। સવારની સાંજે તમે નિયમિત જમી દવા લેજો। અગર વહુ ભૂલી જાય તો સામેથી યાદ કરી દેજો। જમવાનું જે મળે જેવું મળે તે પ્રેમથી જમી લેજો। ગુસ્સો કરતા નહીં વર્તાશે ગેરહાજરી મારી પળે પળ છતાંય મૂંઝાશો નહીં। ચાલો હું જાઉં છું। ગડપણમાં લેવાની લાકડી જોજો ભૂલતા નહીં। ધીરે ધીરે ડગ માંડજો જોજો ચૂકતા નહીં। પડશો પથારીમાં તો સેવા કોઈને ગમશે નહીં। ચાલો હું જાઉં છું।
સાંજી છૂતા પહેલા પાણીનો લોટો માગી લેજો, તરસ જો લાગે ત્યારે તમે પાણી પી લેજો, રાત્રે ઉઠવું પડે તો જો અંધારે અથડાતા નહીં, ચાલો હું જાઉં છું. પરણ્યા પછી સાથે ઘણું આપણે પ્રેમથી રહ્યા, બનાવી લીલી વાડી જે તેમાં ફૂલડા ખીલી રહ્યા. એ ફૂલડાની ફોરમ હવે મુજથી લેવાશે નહીં કે દૂરથી પણ જોવાશે નહીં, ચાલો હું જાઉં છું. ઉઠો હવે સવાર થઈ એવું કંઈ કહેશે નહીં, જાતે ઉઠી જજો, કોઈની રાહ જોશો નહીં, ચાલો હું જાઉં છું. પ્રભુ ભક્તિ પૂજા કરવાનું ચૂકતા નહીં, હવે ફરી કદીએ મળાશે નહીં, કઈ ભૂલ થઈ હોય મારાથી તો માફ કરજો, લખેલા લેખ વિધિએ ટાળ્યા તો ટળાશે નહીં, ચાલો હું જાઉં છું, ચાલો હું જાઉં છું. વાસીને આંખમાં આંસુ જરૂર આવશે, પણ આ જીવનની કડવી હકીકત છે. તેથી આજથી જ જેટલું પણ જીવન બાકી છે તેમાં પત્નીનું સન્માન કરો, તેની સાથે પ્રેમથી જીવો, આનંદથી જીવો, મોજથી જીવો. છોડી તમારો અહંકાર અને પૈસાનો મોહ. પત્ની છે તો બધું જ છે, અને એ નથી તો બધું જ હોવા છતાં પણ કંઈ જ નથી, એ વાત સમજીને આજે જ મનમાં ઉતારી લેજો. એના વિના આ સમાજમાં તમારી એકલાની કોઈ વેલ્યુ રહેશે નહીં, એ સમજીને જીવી લેજો. લખીતન તમારી જીવન સાથીની, જીવન સંગીની, તમારી અર્ધાંગીની, તમારી પત્નીના. રામ રામ, જય સ્વામિનારાયણ. લી, એક દુખી પતિની વેદના, જે હકીકત જો વિશ્વાસ ન હોય તો પૂછી લેજો. જેની પાસે પત્ની નથી એને તો જેની પાસે છે તો તેની કદર કરજો. ભગવાન સૌની જોડી સલામત રાખે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.